સમાચારમાં આગળ વધ્યું તો હાઈકોર્ટ તરફથી જે હેલ્મેટ ફરજિયાત ને મરજિયાત કરવાનો મામલો છે તેમાં રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે. રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર ન કર્યો હોવાનું કહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરવાની કોઈ સત્તાવાર જાહેરાત ન કરાઈ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકારે રોડ સેફટીના અનુસંધાનને લઈ પગલાં લીધા છે. ટ્રાફિકના નવા નિયમો બાદ અકસ્માતમાં ગંભીર ઇજાની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કોર્ટે કહ્યું છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ પહેરવાનું વૈકલ્પિક કરવાની સરકારી જાહેરાત હાઈકોર્ટે રદ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર અત્યાર સુધીને લઈ, જે હેલ્મેટને લઈ અત્યાર સુધી સસ્પેન્સ યથાવત હતું, અસમંજસની સ્થિતિ હતી. લોકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું કે નહીં તે અંગે જે કંઈ પણ અસમંજસતાની સ્થિતિ બનાવવામાં આવી હતી તેમાં આખરે હાઈકોર્ટે કહ્યું છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવાનો મામલો રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સુગંધનામું રજૂ કર્યું છે. સરકારે કહ્યું છે કે આ અંગેનો કોઈ પરિપત્ર જાહેર નથી કર્યો અને સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરવાની કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવી હોવાનું સુગંધનામું રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યું છે. સંવાદદાતા આશકા જાની ન્યૂઝ રૂમથી જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી જ વધુ વિગતો મેળવી. આશકા, જે અસમંજસતાની સ્થિતિ હતી કે આખરે હેલ્મેટ પહેરવું કે ન પહેરવું, આખરે કોર્ટે ફરજિયાત કરી દીધું છે હેલ્મેટ. જે ચોક્કસથી આ જે હેલ્મેટ મરજિયાત કરવાની સરકારની જાહેરાત હતી તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરાતની અરજી કરવામાં આવી હતી. આજે ખૂબ મોટો ચુકાદો કહી શકાય. હાઈકોર્ટે જે મરજિયાત જાહેરાત કરવામાં આવી હતી સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત પહેરવું એને લઈ એને રદ કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા જે હેલ્મેટ પહેરવાની ફરજિયાતની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અરજી જ્યારે કરવામાં આવી અરજદાર દ્વારા તેણે ત્યારે રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારેથી હેલ્મેટ મરજિયાત કરવામાં આવી છે ત્યારે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે, તો લોકોની સેફટી ઉપર સવાલ થઈ રહ્યો છે. ત્યારે સરકારે હાઈકોર્ટમાં એવી મૌખિક ગત મુદતમાં રજૂઆત કરી હતી કે ક્યારે અમે મરજિયાત કર્યું જ નથી. હાલ પણ જે હેલ્મેટ પહેરવું છે ફરજિયાત છે અને એક નહીં પરંતુ જે ટુ વ્હીલર હોય તેની ઉપર બંને વ્યક્તિએ, આગળ અને પાછળ બંને બેઠેલા બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ત્યારે જે અરજદાર છે તેને તેણે જાહેરનામું ટ્રાન્સપોર્ટ સચિવનું બતાવ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે આ જાહેરનામાના આધારે આવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આજે હાઈકોર્ટે સરકારને સોગંદનામું રજૂ કરવા કીધું હતું ને આજે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં એવી રજૂઆત કરી છે કે અમે ક્યારે સરકાર દ્વારા ક્યારે મરજિયાત હેલ્મેટની જાહેરાત કરવામાં આવી નથી સોગંદનામા રૂપે પરિપત્ર રૂપે. એટલે અત્યારે પણ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે હેલ્મેટ પહેરવું હવેથી ફરજિયાત બની જશે અને સરકારે પણ તેને ફરજિયાત જ બતાવ્યું છે. જી બિલકુલ આશકા, જે સુપ્રીમ કોર્ટને લઈને વાત અમે કહી રહ્યા છીએ, માફ કરશો, એ ત્યાં ભૂલ માફી છે, હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. આશકા, આપને એ પણ પૂછવા માંગીશ કે હાઈકોર્ટમાં સોગંદનામું જ્યારે સરકારે રજૂ કર્યું છે ત્યારે મહત્વપૂર્ણ એવું કીધું છે કે સરકારે આ અંગેની કોઈ જાહેરાત જ નથી કરી. ત્યારે જે જાહેરાત ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી તે જાહેરાતને ટાંકીને કંઈ સરકારે કોઈ ખુલાસો કર્યો છે? જે ચોક્કસથી જ્યારે હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી કે જે વાહન વ્યવહાર મંત્રી છે આરસી ફળદુ દ્વારા તેમની આવી જાહેરાત કરવામાં આવી ત્યારે સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે તે માત્ર મૌખિક રજૂઆત હતી અને પ્રેસ નોટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જે હેલ્મેટ મરજિયાત કરવાની જે વાત છે તેને લઈને કોઈ પરિપત્ર કે જાહેરનામું કે કંઈ જ એવું સરકાર દ્વારા ઓફિશિયલ ડિક્લેર કરવામાં નહોતું આવ્યું. માટે હાલ પણ આજના દિવસે પણ હેલ્મેટ પહેરવું એ ફરજિયાત છે અને બંને વ્યક્તિઓએ પહેરવું ફરજિયાત છે. એટલે સરકારે પણ ક્યાંક ને ક્યાંક હેલ્મેટને લઈને હાઈકોર્ટમાં યુટર્ન માર્યો હતો ગત મુદતમાં અને ત્યારે હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી અને તેને સોગંદનામું રજૂ કરવા કીધું હતું અને આજે સોગંદનામામાં સરકારે સ્પષ્ટપણે રજૂઆત કરી દીધી છે કે આજે પણ હેલ્મેટ ફરજિયાત છે અને એટલા માટે જ હાઈકોર્ટ દ્વારા જે મરજિયાત માટેની જાહેરાત સરકાર દ્વારા મૌખિક કરવામાં આવી હતી આરસી ફળદુ દ્વારા તે પણ રદ કરી છે અને હવે આજથી ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત બની જશે. જી આજકા એક મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે